અંકલેશ્વરની દેના બેંક દ્વારા ગ્રાહકોના ખોવાતા ખોટા ચાર્જ કાપતી હોવાની રાવ ઉઠી છે. દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર કરાયા બાદ ચાર્જ કાપવાની શરૂઆત થતા ગ્રાહકોમાં આક્રોશ ફેલાયો હતો. અંકલેશ્વરની દેના બેંક દ્વારા ગ્રાહકોના ખાતા ખોટા ચાર્જ કાપતી હોવાની રાવ ઉઠી છે. દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર કરાયા બાદ ચાર્જ કાપવાની શરૂઆત થતા ગ્રાહકો આમાં આક્રોશ ફેલાયો હતો. બેંકના મેનેજરને આ બાબતે ફરિયાદ કરાઈ હતી. અંકલેશ્વર દેના બેંકનું હાલમાં બેંક ઓફ બરોડામાં મર્જીકરણ કરવામાં આવ્યું છે, જે બાદ દેના બેંકના ખાતેદારોમાંથી અચાનક પોલિયો ચાર્જ, કેશ કાઉન્ટિંગ ચાર્જ, કેશ હેન્ડલિંગ ચાર્જ જેવા વિવિધ ચાર્જ ગ્રાહકોને જાણ કર્યા સિવાય બરોબર કાપવામાં આવી રહ્યા હતા, જે અંગે શહેરના જાગૃત નાગરિક દ્વારા બેંક સામે ફરિયાદ કરી બેંક મેનેજરને રજૂઆત કરાઈ હતી અને બેંક દ્વારા કાપવામાં આવેલ ચાર્જ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અન્ય ગ્રાહકોએ પણ આ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આજરોજ દેના બેંક ગોયા બજાર અંકલેશ્વર શાખામાં ગ્રાહકો માટેની ખાસ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મુદ્દો કે જે પીએમસી બેંક નાદાર થઈ અને ત્યાર પછી પબ્લિક સેક્ટર બેંકોમાંથી જે મોટા પાયા પર વિડ્રોઅલ થઈને ડિપોઝિટ વિડ્રો થઈ હતી, તેમાં ગ્રાહકોને જાગૃતતા કરવા માટે અને જે બજારમાં રૂમર્સ અને અફવાઓના લીધે ડિપોઝિટ વિડ્રો થાય છે, તો એમાં ગ્રાહકોને ખાસ આશ્વાસન આપવા માટે કે ભાઈ એવી કોઈ જોગવાઈ નથી. બેંકો પબ્લિક સેક્ટર બેંકોમાં તેમની ડિપોઝિટ ખૂબ જ સુરક્ષિત છે. બેંક ઓફ બરોડાની અસ્કયામતો અને સદ્ધરતા ખૂબ જ મજબૂત છે. તેમાં કોઈકની કોઈ ગમે એટલી મોટી ડિપોઝિટ હોય તો એ કોઈ પણ પ્રકારનો વાંધો નથી, કોઈ પણ પ્રકારનું જોખમ નથી, રિસ્ક નથી. તેથી તમે તે વિશે ગભરાશો નહીં અને બેંકમાં તમારી ડિપોઝિટ મૂકશો, તમારા સગા સંબંધી અને મિત્રોની ગમે એટલી પણ ડિપોઝિટ મૂકશો, તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવે એવું નથી. બીજું કે ત્યાર હું FLCC ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવેલો છું અને FLCC ડિપાર્ટમેન્ટ તરફથી ગવર્મેન્ટની ખાસ યોજનાઓ પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોનો વિશેની માહિતી, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રિટેલ લોન યોજના અને બેંકની અન્ય બધી લોન યોજના અને ડિપોઝિટ યોજનાઓ વિશે ગ્રાહકોને માહિતગાર કર્યા છે અને એમના જે પ્રશ્નો હતા એ પણ અમે ધ્યાનમાં લીધા છે અને એમના પ્રશ્નોનું જલ્દીમાં જલ્દી સારી રીતે નિરાકરણ આવે એ માટે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. ગ્રાહકોના ખાતામાં છેલ્લા લાંબા સમયથી ફોલિયો ચાર્જ, દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર થયા પછી ફોલિયો ચાર્જ, કેશ કાઉન્ટિંગ ચાર્જ, કેશ હેન્ડલિંગ ચાર્જ અને બીજા એવા અન્ય ચાર્જો જે ગ્રાહકોને કોઈ જાતની જાણ કર્યા વગર ગ્રાહકોના ખાતામાં ઉધારી દેવામાં આવે તે તદ્દન અન્યાયપૂર્ણ છે. આ બધા ચાર્જો ગ્રાહકોને વિશ્વાસમાં લઈને એ કરવા જોઈએ અને ખરેખર તો આવા ચાર્જો હોવા જ નહીં જોઈએ. બેંકમાં ખાતું ખોલાવતી વખતે દરેક ખાતેદાર પાસેથી 5,000 રૂપિયા કાયમ એના ખાતામાં જમા રાખવા પડે છે કાયમ, અને સેવિંગ એકાઉન્ટવાળાઓને 1,000 રૂપિયા ખાતામાં ચેકબુકના પૈસા આપવાના હોય, દરેક વસ્તુના જ પૈસા ચૂકવવાના, તો પછી એ પૈસા જે ભરે છે ખાતામાં જે મિનિમમ બેલેન્સ રાખવાનું હોય છે તેનો અર્થ શું?